एक सनातन धर्मना साधु तरीके मारे आज तमने हौ ने विनंती करवी। वाला मित्रों, तमारे जिंदगीनी अंदर आगळ वधवू होय, हर हमेश सुखी रहेवू होय, तो तमारा जीवनना रोल मॉडल तरीके तमे हनुमानजीने राखजो। बीजा फेल फतूर छोड़जो। ફિલ્મી દુનિયાના પડદા ઉપર નાચનારા ચરિત્રહીન લોકોના ફોટા જોવા નહીં। ઘરમાં તમારા છોકરાને મહાન બનાવવા હોય ને તો તમારા રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમમાં હનુમાનજી મહારાજ, ભગવાન કૃષ્ણ, રામ અને છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપના ફોટા રાખજો। આજે મને આનંદ બહુ થાય છે, આટલી બધી યુવા શક્તિ, આટલું બધું જોમ, આટલો બધો ઉત્સાહ, આટલો બધો ભાવ, આખી દુનિયામાં મોરબીની માટીની સુગંધ પ્રસરે છે આખી દુનિયામાં। કદાચ મારા માનવા પ્રમાણે તમે બધા આ સિરામિકના બહુ મોટા મોટા બાદશાહોના બિઝનેસમેનો છો, પણ મારા કદાચ માનવા પ્રમાણે દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં મોરબીની માટીની બનેલી આપણી સ્ટાઇલ્સ એના ઘરમાં નહીં હોય યાર। ઓ આપ સબકા સાહસ હૈ, પુરુષાર્થ હૈ, પરાક્રમ હૈ, આપકી મહેનત હૈ। આટલી બધી ઊંચી છલાંગ માર્યા પછી આપણે નાના એવડા વ્યસનને આધીન થઈ જાય, તમાકુના ગુલામ થઈ જાય, સિગરેટના ગુલામ થઈ જાય, ત્યારે સારું દુઃખ તો થાય હો બાપા, દુઃખ તો થાય। હનુમાનજી મહારાજનું પરાક્રમ, મહાવીર વિક્રમ બજરંગી, મહાવીર છે, એક છલાંગ મારે ને એક છલાંગ, ચારસો યોજનનો સમંદર પાર કરી જાય। મહાન થવું છે તો પ્રલોભનો માંથી તમે મુક્ત થાવ। હનુમાનજી કોઈ પ્રલોભનો માં લોભાણા નથી ક્યારે। બાકી લંકા તો સુંદરીઓ કા દેશ થા, વિશ્વ કી નહીં, સ્વર્ગ પાતાળ ઓર ધરતી લોક કી જીતની જીતની મહાન મહાન સુંદરી થી ને, ઓ સબ રાવણ ને લાકર અપને મહેલ મેં કેદ કી થી। નાગ કન્યા, દેવ કન્યા, યક્ષ કન્યા, રાક્ષસ કન્યા, મનુષ્ય કન્યા, કભી મિલે તો આપકો વાલ્મીકિ રામાયણ પઢના। મેને કલ કહા થા કે મોબાઈલ ની અંદર વોટ્સઅપ ને ટાઈમ ઓછો આપો, તમારે તમારી પેઢીઓને જો ભવિષ્ય આપવું હોય ને તો તમારે રામાયણ વાંચવી પડશે। તમારે તમારા સંતાનોને સુખી કરવા હશે તો તમારે વ્યસન છોડવા પડશે। તમે એમ નહીં માનતા કે હું બીડી પીવું છું, છોકરો નહીં પીવે, એવું નહીં માનતા, એ શીખશે। મારે તમને ક્લિપ દેખાડવી, નાનું એવડું બાળક જે બીડી પીવે છે ખાટલે બેઠો બેઠો, હું નાનો હતો ત્યારે મેં આવી રીતે ખાટલે બેઠા બેઠા બાપાઓને બીડી પીતા ભક્તિ સ્વામી જોયેલા,
આપણે જોયા જ હોય. ભાગ્યશાળી હું હતો, મેં કોઈ દાડો મોઢે ન અડાડી, આ કોઈ દાડો નહીં. પણ બાપાઓ જે બીડીયું પીવે, પછી છોકરાને કે જા બેટા હળગાય તો ચૂલો ચાલુ હોય, ખબર છે ને તમને, કાઠિયાવાડમાં આ બધું ચૂલો ચાલુ હોય એટલે નાનો એવડો છોકરો હળગાવા જાય, એટલે એ છોકરાને શું થાય ખબર છે, આ બાપા નાકમાંથી ધુમાડા કાઢે, મોઢામાંથી ધુમાડા કાઢે, આ કેમ થતું હોય છે, એટલે હળગાવીને પાછું એક ફૂંક ઈ મારે. એટલા માટે યુવાનોને વિનંતી છે, તમે બીડિયું નથી પેતા પણ તમે માવા બહુ ચોળો છો. હું ગઈકાલે ઘરે પધરામણી ગયો તો મને કહે, સ્વામી તમે બે દિવસ પહેલા માવાની વાત કરીને સભામાં બેઠા બેઠા પ્રતિજ્ઞા લીધી કે મરી જવું કુરબાન છે, બાકી માવો નહીં ખાવ. અમારે બચ્ચે હમ કહેતે હૈ એસા નહીં કરતે, હમ જો કરતે હૈ ને વૈસા કરતે હૈ. હમ કહેતે એસા નહીં કરતે, હમ જો કરતે હૈ ને વો દેખ દેખ કર વો સબ કુછ કરતા. આ ક્લિપ તમે જુઓ, આ નાનો એવડો છોકરો જે રીતે બીડી પીવે, એ દેખાય બધાને. આમાં જેટલા દાદા બીડી પીતા હશે ખાટલે બેઠા આમ જ પીવે છે કે બીજી રીતે? જો છોકરા બોલે આમ જ. અમારે બચ્ચે હમ કહેતે હૈ એસા નહીં કરતે, હમ જો કરતે હૈ ને વૈસા કરતે હૈ. હમ કહેતે એસા નહીં કરતે, હમ જો કરતે હૈ ને વો દેખ દેખ કર વો સબ કુછ કરતા.